તેથી નગરપાલિકા આજકાલ અદ્રશ્ય રસ્તાઓ બનાવવામાં પાવરગી બની ગઈ છે. નગરજનોને રસ્તા દેખાય કે ના દેખાય, પરંતુ પાલિકાના પૂર્વ પ્રમુખે જે રીતે ચોપડા પર રસ્તા બનાવી દીધા છે તે મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. અગાઉ આપણે જોયું પિંક સિટી, ગોધોલિક પાર્ક, ડોક્ટર જયેશના દવાખાના નજીક રસ્તા બન્યા વગર ડીસી નગરપાલિકાના પૂર્વ પ્રમુખે તેમનો કાર્યકાળ પૂરો થવા આવતા મોટા ઉપાડે શહેરમાં વિકાસ કરવાની સાફલ્ય ગાથા રજૂ કરી દીધી હતી. અને તેમની આ સાફલ્ય ગાથા ડીસા શહેરમાં 171 જગ્યા પર કરોડો રૂપિયાના ખર્ચ વિકાસના કાર્યો કરવામાં આવ્યા હોવાના દાવા એક ન્યૂઝપેપરમાં કરવામાં આવ્યા હતા. પાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી ડીસા નગરજનોને જે રીતે બેવકૂફ બનાવવાનો પ્રયાસ કર્યો તેના બાદ ડીસાના નગરજનોને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણે ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલા પુરુષોત્તમ પાર્કની મુલાકાત કરીશું. આ વિસ્તારમાં પણ સ્થાનિકો જણાવી રહ્યા છે કે ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ જાતનો રસ્તો બનાવ્યા વિના જ છાપામાં આ વિસ્તારમાં માર્ગ બનાવી દીધો હોવાની જાહેરાત કરી દીધી છે. અને પાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીની આ હરકતને લઈ આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીકેન્યૂઝ ચેનલ પ્રજાની સમસ્યાઓની વાચ આપતી એક ચેનલ છે. હમણાં જ આપણે થોડા સમય પહેલાં બતાવ્યું હતું કે પ્રમુખ દ્વારા, નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક સમાચારપત્રમાં રોડ બનાવ્યા હોવાનું દાવો કર્યો હતો, પણ અમે જાત તપાસ કરતાં ત્યાં રોડ નામનું કંઈ હતું જ નહીં, કોઈ સીસી રોડ બન્યા જ નથી. આજે અમારી સાથે અમે એક સ્થળ પર પહોંચ્યા છીએ. એ વિસ્તારનું નામ છે પુરુષોત્તમ પાર્ક. પુરુષોત્તમ પાર્કના રહીશોએ અમને ફોન કરીને અમને જણાવ્યું હતું કે અમારા વિસ્તારનું જાહેરાત આપવા છતાં આ વિસ્તારમાં કોઈ સીસી રોડ બન્યા નથી. હવે આપણી સાથે છે અહીંયા સ્થાનિક વડીલ, આપણે એમની પ્રતિક્રિયા જાણીએ. કાકા, આપણા જે અહીંયા રોડની જે જાહેરાત એ લોકો કરી છે એક પેપરમાં આપીને, એ મુજબ કે અહીંયા રોડ બની ગયો છે અને એની વાહવા લઈ લીધી છે અને પ્રશંસા લઈ લીધી છે, તો આપણા વિસ્તારમાં અત્યારની પરિસ્થિતિ શું છે? આપ રૂબરૂ આવીને કોઈ પણ ચેક કરી શકે છે. અમારો કોઈ રોડ એમને શિલ્પાબેનના શાસનકાળમાં બન્યો નથી, અને એમને પેપરમાં આપ્યું છે કે અમે 17,96,813 રૂપિયા વાપર્યા અને કામ પૂર્ણ કરેલ છે. આ શબ્દ ન વાપરી શકાય. સ્થળ ઉપર કોઈ ખીલી પણ મારી નથી. બીજું શું, આપને આજ આપના વિસ્તારમાં રોડ બન્યો નથી અને જાહેરાત એમને પેપરમાં આપી દીધી છે, તો આ બાબતે આપને જાણ થતાં આપણે નગરપાલિકામાં આ બાબતે કંઈ રજૂઆત કરી છે? હા, અમે તારીખ 31/12/2020 રોજ ચીફ ઓફિસર સાહેબને આ બાબતની ખુલાસો માગવા ગયા. ત્યારે એમને કહ્યું કે આ ખુલાસો હું ના આપી શકું, હું કર્મચારી છું, પણ પ્રમુખશ્રી તમને આપી શકે. ઊભા રહો, એમના હસબન્ડનો હું તમને નંબર આપું. નામ દેવુભાઈ માળી. એમને મને એમના હસબન્ડ સાથે વાત કરાવી. ત્યારે એમના હસબન્ડ તો મને એટલું સુધી કીધું કે તમારે કામ નથી થયું, અમે જે મકાનનું બોનું કર્યું હોય પેપરમાં આવી છે એમને નથી હાલતા, તમને આની પાછળ આરટીઆઈ કરવાની પણ છૂટ છે. અમે સાચા છીએ. હવે સાચા છે તો કામ નથી થયું ત્યાં સુધી તો કેવી રીતે સાચા ગણવા? સ્થાનિક રહીશના આક્ષેપ મુજબ કે આ વિસ્તારમાં રોડનું કામ થયું નથી તેના બાબતે રજૂઆત કરતા પ્રમુખ સ્વામીએ એટલે પ્રમુખના સ્વામીએ એમ દેવુભાઈ માળીએ તેમને એવી ધમકી આપી હતી કે આપ આ બાબતે આરટીઆઈ કરી શકો છો. જો આવી આરટીઆઈ કરવાની ધમકી આપતા હોય તો એ કામ શું કરતા હોય? અમારી સાથે એક યુવા બી છે, સ્થાનિક છે, તેમની પણ પ્રતિક્રિયા આપણે જાણીએ કે આ વિસ્તારના કામો કેવા થયા છે. આપના વિસ્તારમાં જેમ રોડની વાત છે, જેમ વડીલે કહ્યું કે રોડ તો થયો નથી, પણ એમને ધમકી આપવામાં આવી કે આપ આરટીઆઈ કરી શકો છો. આપને પણ ખબર હશે કે આપણા વિસ્તારમાં રોડ થયો છે કે નથી. ના સાહેબ, અમારા વિસ્તારમાં રોડ નથી થયો. પોતે આવીને ચેક કરી શકે છે, ભલે વાંધો નથી, રૂબરૂ આવી શકે છે. અમારા વડીલના કહેવા પ્રમાણે પોતે રોડ કર્યો નથી ને એમને જાહેરાત કરી છે કે ભાઈ આ રોડ થઈ ગયો છે, પોતે ભલે રૂબરૂ સોસાયટીમાં આવીને ચેક કરી શકે, એમને પોતાને ખ્યાલ આવી જશે. અમે પણ અહીંયા જાત તપાસ કરી છે કે રોડ તો બન્યો નથી, આરસીસી રોડ, પણ એમને પેપરમાં જાહેરાત આપી છે, એ કેટલી સાચી છે? તદ્દન ખોટી છે સાહેબ. પુરુષોત્તમ પાર્કમાં હજી સુધી રોડ થયો જ નથી. પુરુષોત્તમ પાર્કમાં રોડ બન્યા વગર ખોટી વાહવા મેળવવા માટે જાહેરાત કરીને પ્રમુખે પ્રશંસા મેળવી છે. હવે અમારી સાથે એક વડીલ છે, તેમને તો વિસ્તારમાં ઘણા આવા રાજકીય નેતાઓ જોયા હશે, પણ આ એવા પ્રમુખ છે કે જેમના શાસનકાળ દરમિયાન એમને જાહેરાત આપીને રોડની જે વાત કરી છે, પણ બે વડીલોએ બતાવ્યું છે કે આવો રોડ કે બન્યો નથી. આપનું શું કહેવું? આમાં સુધી અમારે આ રોડ બન્યો નથી. અમારી સોસાયટી 84 સાલથી જૂની, અમે જૂની સોસાયટી છે, આજકાલની નથી. આજકાલ સુધી ડેવલપ થયું, પણ અમને એમ કેમ આશ્વાસન જ આપવા માંગે, બસ તમારો રોડ ફાસ્ટ થઈ ગયો છે ને તમારો રોડ ટૂંક સમયમાં થશે. આજ સુધી અમારે સોસાયટીમાં ટૂંક સમયમાં થશે કેટલા વાર પહેલાં કહ્યું છે એ ઘરે અમે જ્યારે જ્યારે
મ્યુનિસિપાલિટીમાં જતા ત્યારે પહેલાં અમે માગણીઓ કરતા ત્યારે કે અમારા સોસાયટીમાં રોડ કાળો થશે કે તમારે પાસ થઈ ગયો છે, પાસ થઈ ગયો છે. અમે જ્યારે પણ અમે ત્યાં તારીખ 30 તારીખે ગયા ચીફ ઓફિસરમાં, ત્યારે પણ સાહેબે એમને મેં કીધું કે તમે હું તપાસ કરું છું કે તમારો રોડ પાસ થઈ ગયેલો છે કે નથી, પછી હું તમારું પૂછું આયોજન જો પાસ થઈ ગયેલો હશે તો હું તમને 15-10 દિવસમાં હું તમારો રોડ શરૂ કરાવી દઈશ. પણ એને આજે કેટલા દિવસો થઈ ગયા પણ કોઈ થયો નથી આજ સુધી રોડ. વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારનો રોડ આરસીસી રોડ આજ બી બન્યો નથી. અને પ્રમુખે એક દૈનિક પેપરમાં જાહેરાત આપીને એવી એમને દાવો કર્યો છે કે આ વિસ્તારનો રોડ બની ગયો છે. હવે સ્થાનિકોની ફરિયાદો મુજબ હવે આ રોડ ક્યારે બનશે એ જોવાનું રહેશે. બીકેન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.